આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના નવાપરા છોરા યુવક મંડળ દ્વારા જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં દેશ માટે શહાદત વહોરનાર સીઆરપીએફ જવાનને 44 જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનો રોષ અને જુસ્સાભેર હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત યોજવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં ઉપલેટાના પીઆઈ વીબી વસાવા હાલ આર્મી મેનમાં ફરજ બજાવતા નિવૃત્ત થયેલા જવાનો તેમજ ડૉક્ટરો તેમજ દરેક સમાજના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શહેરીજનોની ઉપસ્થિતિમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે આ નવાપરા છોરા યુવક મંડળ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ દર્દીઓને ફ્રૂટ અને ધાબળા વિતરણ, વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ, મેડિકલ કેમ્પ વગેરે જેવા અનેક વિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ યુવક મંડળ દ્વારા યોજવામાં આવેલ શ્રદ્ધાંજલિ બિન રાજકીય કાર્યક્રમમાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ અર્પવા ઉમટી પડ્યો હતો. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા નવાપરા ચોરા યુવક મંડળના ભાવિનભાઈ બુમતરિયા તેમજ ધવલભાઈ માકડિયા, સચિનભાઈ તેમજ તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી હતી. એવા સમયે અમારા રિપોર્ટર દિનેશ ચંદ્રવડિયા દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. જેમ એક રીત ચડવાની એક પ્રોટોકોલ હોય કે જેમાં લગીન વ્યવહાર કરી કે તમને મને તો કદાચ ન ચાલુ સદર સુને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ભારતની સેવા કરવાનું જનૂન છે. જેવો પણ પોતે આર્મીમાં સિલેક્ટ થવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે તો એવોનો પણ આપણે જુસ્સો વધારવો છે અને આપણે એમને પણ ભાવિન બુમતારિયા, નવાપરા યુવા ગ્રુપ આયોજિત પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં જે આપણા ભારતીય જવાનો શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે નવાપરા યુવા ગ્રુપ દ્વારા એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તે જવાનોને શહીદી અને તેમના પરિવારજનોને શાંતિ મળે અને આવું અઘરું અને વિકટ દુઃખ જ્યારે એની ઉપર આવ્યું છે ત્યારે અમારું ગ્રુપ અને સમગ્ર ગામ વિસ્તારના લોકો તેમની અને તેમના કુટુંબની સાથે છે અને હર હંમેશ તેમની સાથે રહેશે. અને અમારા ગ્રુપના આ કાર્યક્રમમાં આજે અમે આર્મીના જવાનોને અહીં ઇન્વાઇટ કરી અને એમના હાથે આ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાસુમન કરેલી હતી અને આ પ્રકારનો એક કાર્યક્રમ યોજેલો હતો.